अगड़वात गीरना खेडूतोनी जाने के माठी दशा बैठी छे। खरीफ सीजन में तावती अने अतिवृष्टि तो हवे रवि पाक ने मावठू रड़ावी रह्यु छे। अधूरामां पूरू जिल्लामां चना पकवता खेडूतो रोग जीवातथी पण परेशान छे। अदृश्यो गीर सोमनाथ जिल्लाना छे, ज्यां 50,000 हेक्टर में करायुं छे चणानुं वावेतर। खेडूतोने आशा हती के चणा माटे अनुकूल वातावरण रहेशे अने सारू उत्पादन आवशे, परंतु हाल चणाना फूग अने सुकारा नामनो रोग आव्यो छे, जेना कारणे छोड़ उभा उभा सुकाई रह्या छे। रोग नियंत्रण माटे खेडूतो दवानो छंटकाव करे छे, परंतु आबोहवा पण प्रतिकूळ होवાથી કોઈ ખાસ વળતર નથી જણાતું। જે તમ જોઈએ છે કે દવા છાટીએ છે તો એ દવાનો કોઈ એટલી અસર થતી નથી, એનું કારણ એ છે કે ઝાકળ આવી જાય, ક્યાંક તો પછી માવઠું આવી જાય, અને માવઠાથી શેણાનું જે ઉત્પાદન થવું જોઈએ એ થવાનું નથી, એમાં 50% કાપ આવવાનો છે શેણાના ઉત્પાદનમાં। દવા કમોસમય વરસાદ વાદળછાયું વાતાવરણ રહેતું હોય ત્યારે ફૂગજન્ય રોગ ચોક્કસથી વધતા હોય, એટલે એક કારણ હોઈ શકે, પણ શેણાના પાકની અંદર ખાસ કરીને કમોસમી વરસાદ અને માવઠાને લીધે, ક્ષાર ધોવાઈ જવાના લીધે અથવા તો એના ફૂલ ખરી જવાને લીધે એની અસર સીધી ઉત્પાદન ઉપર પડતી હોય, એટલે કે એની અંદર જે પોપટો છે એ ઘણી વખત ખાલી રહેતો હોય, દાણો પૂરો ન ભરાતો હોય અને ફૂલ ખરી જવાને લીધે પોપટા ન બને, એટલે ઉત્પાદન ઉપર માઠી અસર ચોક્કસથી આ વાતાવરણને લીધે છે। જિલ્લામાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે ઘઉં કરતા ચણાનું વાવેતર વધુ થયું છે। ચણામાં હાલ ફૂલ બેસવાનું અને દાણા બંધાવવાનો સમય છે, એવા સમયે જ રોગ આવતા ખેડૂતોએ અત્યાર સુધી કરેલી માવજત માથે પડે એવો ઘાટ ઘડાયો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। આણંદના ઉમરેઠ તાલુકાના વૃદ્ધ ખેડૂતે ખેતીમાં નવો પ્રયોગ કર્યો છે। બેચરી ગામના ખેડૂત ભગવાનભાઈએ 8 વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી સારું પરિણામ મેળવ્યું છે। ભગવાનભાઈએ વીઘા દીઠ 30,000 રૂપિયાનો ખર્ચ કરી શિયાળુ મરચાનું વાવેતર કરતા મબલખ ઉત્પાદન કર્યું છે। અગાઉ તેઓ તમાકુની ખેતી કરતા હતા, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કુદરતી ખેતીના સંદેશને અનુસરીને તેમણે આ નવો પ્રયાસ કર્યો છે, જેમાં સફળતા મળી છે અને સારી કમાણી પણ કરી રહ્યા છે। સુભાષ પાલેકરની ખેતી, પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત ખેતી અપનાવી અને ધીરે ધીરે અમે જીવામૃત, બીજામૃત, અષ્ટરલી પણ એવા અલગ દવાઓ બનાવીને એનો સ્પ્રે કર્યો, અને એનાથી એક તો બીજું કે આપણે રાસાયણિક ખાતરને દવાનો ખર્ચો તો ઘટ્યો, પણ એ ઉત્પાદન થયેલું પાક કે જે લોકો આપણે બજારમાં ખાય છે આપણા ભાઈઓ, એનાથી જે રોગ થતા તે પણ ઓછા થયા, અને બીજું કે એની ઇન્કમ સારી જવા મળી। ધીરે ધીરે અમે પ્રાકૃતિક ખેતી અપનાવી દઈશું બધી, અને મારો એવો એક ખેડૂતો સંદેશ છે કે ભાઈ દરેક ખેડૂતો જો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરજીની ખેતી અપને, અને આપણે એક તો રાજ્યપાલ શ્રી મહામતીથી આચાર્ય દેવસાર સાહેબ એક બહુ એમને એવું ગમ ઉઠાવ્યું છે કે ભાઈ દરેક ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી કરે। એક તરફ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી તરફ મહીસાગરના વીરપુરમાં ગંદકીના કારણે સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને રજૂઆત કરવા છતાં પણ તંત્ર આખાડા કાન કરી રહ્યું છે। ઉભરાતી ગટર, રસ્તા પર ગંદા પાણી અને કાદવ નીર રેલમ છે। આ દ્રશ્યો મહીસાગરના વીરપુરના છે, જ્યાં ગલીએ ગલીએ ખડકાયા છે ગંદકીના ઢગલા। ગામમાંથી નીકળવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ભયંકર દુર્ગંધની વચ્ચે અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન છે। વીરપુરમાં દરગાહ વિસ્તાર, કુમાર શાળા વિસ્તારમાં ભણવા જતા બાળકો ગંદકીથી પરેશાન છે। દેસાઈ સીએમ સ્કૂલ કે જ્યાં 3,000થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ સ્કૂલની પાછળ ભારે ગંદકી જોવા મળી રહી છે, ત્યાં સુધી કે ગ્રામ પંચાયત કચેરી સામે જ ગંદા પાણીનું જાણે કે તળાવ ઉભરાયું છે। ગંદકી કોઈ સાફ કરવા તૈયાર નહીં, પંચાયતમાં કહેવા જઈએ, કરવા જઈએ, કરીશું કરીશું, ને આ બાજુ નહીં કરતા, મારી ભણી પેલી બાજુ કરે છે, આ બાજુ જરા કઈ ગંદકી સાફ નહીં કરતા। જે નાણાં પંચની યોજનામાં જે આ લોકો લાયા છે કચરા પેટી, એમ એ જ્યાં જે દિવસથી મૂકી એ દિવસથી આજ સુધી હટાઈ નથી, એમ ખાલી લઈ જતા નથી, મૂક્યા પછી નથી હટાવી, તમે એના ટાયરની ઉપર જે ડટ્ટીઓ આવે છે એ બી જોઈ શકો છો, એમ વારંવાર રજૂઆત કરીને અમે થાક્યા છીએ, મીડિયાના માધ્યમથી અમે તમને કહેવામાં, તમને પગે લાગીને હાથ જોડીને કહેવામાં કે માગું છું કે વીરપુરને અમે ગંદકીથી દૂર કરાવો।
છેલ્લા 2-3 વર્ષથી આ જ રીતે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. પરિણામે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અહીં ખૂબ વકર્યો છે. એવું નથી કે અધિકારીઓ ગંદકીથી અજાણ છે, પરંતુ ખુદ તાલુકા આરોગ્ય અધિકારી સ્વીકારી રહ્યા છે કે આ મુદ્દે અનેક વખત ચર્ચા પણ થઈ ચૂકી છે. વારંવાર મેં 2-3 વખત પંચાયતમાં ત્યાંના તલાટી દ્વારા ચર્ચા થયેલી છે અને અમારી દર તાલુકાની સંકલન મીટિંગમાં પણ મેં આ ચર્ચા કરેલી છે. મામલતદાર સાહેબને TDO સાહેબની જે દર મંથની મીટિંગમાં પણ ચર્ચા થયેલી છે. ગંદકી છે એવી ચર્ચા તો થાય છે, પરંતુ તેને દૂર કરવા માટે એક પણ અધિકારીએ આજ દિન સુધી કોઈ પગલાં નથી લીધા, જે અત્યંત શરમજનક બાબત છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.